લોકડાઉનના સમયમાં ખેડૂતોને પણ હાલાકી ભોગવવી ન પડે જે હેતુસર વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં મુક્ત બજારનું આયોજન થયું છે જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને જાળવી રાખવું અતિ આવશ્યક છે। वैश्विक महामारी कोरोना समय जयरे लॉकडाउन ना समय व्यापक धंधा ठप छे एवामा ग्रामीण कक्षाए जगतना तात कहेवाता खेडूतोनी मुश्केलीमां मुकाया छे। तेमना खेतरमांथी शाकभाजी वेचायता न थता तेओनी रोजी मळी न सकती हती अने जीवन जरूरियातनी चीज वस्तुओ माटे केटलाक दुकानदारो बेफाम नाणा वसूलता होय त्यारे कपराडा तालुकाना सुखाला गामे एक अनोखो अभिगम अपनावता ग्राम पंचायत द्वारा प्राथमिक स्कूल मा मुक्त बजार नु आयोजन करवामा आव्यु छे जे खेडूतो माटे डूबता ने तणखा समान बनी गयु छे। अठवाडियाना बे सोमवार गुरुवार दिवस बाद करता दररोज सवारे 7 થી સવારે 11 વાગ્યા સુધી ચાલી રહેલા મુક્ત બજારમાં 100 થી વધુ ખેડૂતો પોતાના ખેતરમાં ઉપજતા શાકભાજી લાવીને વેચાણ કરી રૂપિયા રળી રહ્યા છે જેથી લોકડાઉનના સમયમાં પણ તેમની આવકનું સાધન બની રહે છે। સાથે સ્થાનિકો લોકો માટે પણ તાજું શાકભાજી ઘરઆંગણે ઉપલબ્ધ બની રહ્યું છે। ગ્રામ પંચાયત સુખાલાના સરપંચ જયશ્રીબેન દ્વારા દીર્ઘદ્રષ્ટિ રાખી કરવામાં આવેલ આયોજન અન્ય ગ્રામ પંચાયત માટે પણ એક દાખલો સમાન છે જે લોકડાઉનના સમયમાં ખેડૂતો માટે આવકનું સાધન બની રહ્યું છે। અહીંના સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવામાં આવી રહ્યું છે સાથે સાથે માસ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે। અહીં અવારનવાર તમામ લોકોને સરકારના લોકડાઉનના નિયમોનું પાલન કરવા જણાવવામાં પણ આવી રહ્યું છે। ગિરીશભાઈ, આજે મુક્ત બજારનું જે આયોજન કરવામાં આવ્યું છે સુખાલામાં, આપના તરફથી શું કહેવું છે એના માટે અને જે આયોજન છે એમાં લોકોને કેટલો ફાયદો છે અને આવા આયોજનો અન્ય સરપંચોએ કરવા જોઈએ કે નહીં? જે અમે મોટાપોણાના રહેવાસી છીએ, અમને વાત મળી કે સુખાલા ગામની અંદર સરપંચ શ્રીમતી જયશ્રીબેન અને પ્રકાશભાઈ જે મુક્ત બજારનું આયોજન કરેલ છે તેને સ્પેશિયલ જોવા માટે અમે બે દિવસ પહેલાં અહીં આવ્યા હતા અને અહીં જોઈને અમને ખૂબ આનંદ થયો કે ગામના લોકોને જ્યારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, આખા દેશની અંદર લોકડાઉન જાહેર કરેલ છે, ત્યારે અમે જોયું કે આજે એપીએમસી બજાર સમિતિ જેવી પણ આજે બંધ છે તો લોકોને જે ખેડૂત લોકોને જે અત્યારે જે પાક લેવાઈ રહેલ છે જેવી રીતે કે ટામેટા છે, ભીંડા છે, અન્ય શાકભાજીઓ જે છે તો બજાર સમિતિ બંધના કારણે ફેંકી દેવી પડે છે। બધા જ વ્યક્તિઓ ઘરે ઘરે વેચવા જવાની એમની સગવડતા નથી એટલે એ સરપંચશ્રીએ ધ્યાનમાં લીધું અને કે આ ગરીબ લોકોની જે ખેડૂત લોકોની જે શાકભાજી અને એમણે જે વાવેતર કરેલ છે એ ફોકટમાં ન જાય એના માટે ખાસ કરીને એમણે આયોજન કર્યું કે ગામના જ ખેડૂત લોકોએ જે વેચવા માટે આવે અને મુક્ત બજારમાં જો બેસીને વેચી શકતા હોય અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખાસ ધ્યાનમાં લીધેલ છે એમને ખૂબ પસંદ આવ્યું અને લોકોને આજે જે પાક નું જે વાવેતર છે જે કરેલ છે એમનો એ લોકો લાભ મેળવી રહ્યા છે અને વેચાણ થઈ રહ્યું છે। જ્યારે ખેડૂત લોકો બજાર સમિતિમાં પણ આપવા માટે જાય ત્યારે પણ ભાવ ઓછા મળતા હોય તો અહીં ભાવ પણ સારા મળી રહે અને ખરીદનારને પણ સારો એવો ફાયદો થાય એટલે ખેડૂતથી સીધા કસ્ટમર સુધી ગ્રાહક સુધી જે વસ્તુ પહોંચી રહેલ છે એ ખૂબ સરસ આયોજન કરેલ છે, એ સરાહનીય કામ છે। અમને જે હોલસેલની દુકાન જે ચાલુ કરેલ છે એમાં પણ બટાકા છે, ડુંગળી છે, લસણ છે, એ વ્યાજબી ભાવે મળી રહેલ છે, ન કે નફો ન કે ખોટ આ રીતે અહીં મસ્ત એક સુંદર મજાનું જે માર્કેટ સજાવેલ છે અને એમાં પણ સરકારશ્રીના માર્ગદર્શન મુજબ અહીં ચાલે છે એ ખૂબ સરાહનીય છે। બીજા સરપંચ લોકોએ બીજા ગામ લોકોએ પણ આની શીખ લેવી જોઈએ કે આવું કરે તો ગામ લોકોને ખૂબ જ ફાયદો થાય અને કાયમ માટે આવું મુક્ત બજાર ચાલુ હોય તો ખેડૂત લોકોને ખૂબ ફાયદો થાય, આદિવાસી લોકોને ખૂબ ફાયદો થાય એવું જણાઈ રહેલ છે। પ્રકાશભાઈ, આજે હાટ બજાર જે શરૂ કરવામાં આવ્યો છે ક્યાં આગળ છે, કેટલો સમય છે અને એની પાછળનો શું મુખ્ય હેતુ છે ને લોકોને કેવી રીતે આ ઉપયોગી થઈ પડે છે? છેલ્લા 15 દિવસ પહેલાં હાલ દેશમાં ચાલતી કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સરકારે જે લોકડાઉન જાહેર કર્યું, લોકડાઉન બાદ લોકોને ઘરમાં રહેવાનું જે સૂચન સરકારે કર્યું એ સૂચનને લોકોએ સ્વીકાર્યું, પણ એ સૂચનના અધીન લોકોને પોતાના પોતાના જીવન જરૂરિયાત વસ્તુઓ મેળવવા માટે તકલીફ પડવા લાગી। એ ફરિયાદ ગ્રામ પંચાયતમાં આવી, ગામના અગ્રણી તરીકે મારા પાસે આવી
એ ફરિયાદને ધ્યાનમાં લીધી. ત્યારબાદ ગામના ખેડૂતોએ જે સિઝનમાં લગ્નની સિઝન હોવાથી જે કંઈક પાકો કર્યા છે, વેંગણ, બટાકા, વેંગણ, ટામેટા, ભીંડા, એ બધા પાકોના માં એ થતું એ લોકો નુકસાનની માહિતી જ્યારે અમારા સુધી પહોંચી, તો એ માહિતીનો એ માહિતીને ધ્યાનમાં લઈને અમે એને સુલેહ કેવી રીતે થાય, એનો નિકાલ કેવી રીતે થાય એ વિચાર કર્યો. મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, પીએસઆઈશ્રી જોડે વાત કરતાં એમણે અભિપ્રાય એ જ આવ્યો કે પ્રકાશભાઈ, આપણે ગામથી બાળકને લઈને નથી જઈ શકતા. પણ એમને મેં સુઝાવ એ કર્યો કે ગામના ખેડૂતો, ગામના વેપારીઓ ગામમાં જ શાકભાજી વેચે અને ગામ લોકો જ શાકભાજી લે, અને જે સરકારનો જે નીતિ નિયમ છે, ડિસ્ટન્સ જાળવવું, માસ્ક ફરજિયાત પહેરવું, એની તમે જાળવણી કરશો તમે તમને એ બાબતની મંજૂરી તમને આપી. એ બાબતની અમે ચર્ચા ગામના લોકો જોડે, ગામનો શિક્ષક સ્ટાફ જોડે, બધા જોડે ચર્ચા કરતા એક ઉકેલ કર્યો કે આપણે ગામમાં એક હાટ બજાર ચાલુ કર્યું. પણ લોકોને સુવિધા પડે એટલા માટે ગામના મારા જુવાનને મેં વાત કરી કે તમે જો અગર એ સેવા આપતા હો તો આપણે આ એક સેવાનો અભિયાન ઉપાડીએ. ગામના દરેક જુવાને એ હા પાડી દીધી, આજે અવિરત આ સેવા કરે છે. આ સેવા કરવાનો એક બીજો માધ્યમ એ આવ્યો કે લોકડાઉન જાહેર કર્યા બાદ 5 દિવસની અંદર ગામના જ વેપારીઓ જે છે, અનાજ કરિયાણાના વેપારીઓ છે, એ વેપારીઓ 10 રૂપિયાથી 30 રૂપિયાનું વધારે ચાર્જ લઈને વેચાણ કરે છે. એ ધ્યાનમાં આવ્યું. ગામના જે મારા મજૂર વર્ગ છે કે જે દૈનિક મજૂરી કરીને 200-300 રૂપિયા લાવીને જે ગુજરાન કરતા, એ પૈસા ક્યાંથી લાવે, એ બધું ધ્યાનમાં લઈને અનાજ કરિયાણાનું જે દુકાન છે એમાં અમે એક ધ્યેય રાખ્યો. અમારા ધનસુખભાઈ મુખ્ય શિક્ષક છે, એના જોડે ચર્ચા કરતા એક એમણે સૂત્ર આપ્યું કે નહીં નફો નહીં નુકસાન ના માધ્યમથી વલસાડથી અને વાપીથી ના વેપારીને વિનંતી કરીએ, એ લોકો બી આપણે રિઝનેબલ ભાવે એ આપે છે. એટલે ખાલી ભાડું એટેચ કરીને જે મુદ્દલ જેમાં ભાવ મળે એમાં ભાડું એટેચ કરીને જે ભાવ પડે એ ભાવથી અમે ગામ લોકોને આ પહોંચાડવાની અમે જે એક અભિયાન શરૂ કર્યું તેમાં ગામ લોકોને સંપૂર્ણ સહકાર મળ્યો. ત્યારબાદ આ સમયમાં એક માસ્ક બી જ્યારે તમે મેડિકલમાં જાઓ તો 25-30-40 રૂપિયાનો માસ્ક આપણને મળે, એટલે પછી ગામના મારા દરજી, જે દરજીનો વ્યવસાય કરનાર મારા જુવાનને મેં બોલાવ્યા, એમને કીધું કે તમે જો માસ્ક બનાવી આપતા હો તો તમને રિઝનેબલ અમે મહેનતાણું ચૂકવું છું પંચાયત દ્વારા. એમણે બી હા પાડીને દૈનિક ઓછામાં ઓછા 200-300 માસ્ક દરરોજ બને છે અને દરરોજ અમે જાહેરમાં જેનામાં માસ્ક નથી એને અમે વિતરણ કરીશું, જેથી કરીને આપણા સરકારે મોદી સાહેબ જે અભિયાન ચલાવ્યું છે, જે વિનંતી કરી છે, એ વિનંતીને આપણે આ માધ્યમથી એમને સહકાર આપીએ. બીજો વિચાર મને એ આવ્યો કે ગામના માં સરકારના અભિયાનને સરકારને તકલીફ નહીં પડે, એટલા માટે આ હાટ બજારના માધ્યમથી અમે અમારો ગામનો કોઈ વ્યક્તિ બહાર જઈને સરકારી તંત્રને નુકસાન નહીં પહોંચાડે, સરકારી તંત્રને નડે નહીં એ અમે કોશિશ કરતા છે. અને જ્યાં સુધી આ એક લોકડાઉન જાહેર થાય, જ્યાં સુધી આપણો દેશ એકપક સુખમય આ કોરોના અને બીમારીમાંથી બહાર નહીં નીકળે, ત્યાં સુધી આ અમારું અભિયાન, અમારા યુવાનોનું અભિયાન, અમારા ગ્રામ પંચાયતનું અભિયાન, અમારા શિક્ષકો ગણનું અભિયાન અવિરત રાખશું અને કાળજી રાખશું કે આપણા ગામમાં આજ સુધી સુરક્ષિત છે એ મહામારીથી મેં કાંઈ નહીં સુરક્ષિત બને. અને ભગવાન એવી પ્રાર્થના કરું કે વલસાડ જિલ્લાને સુરક્ષિત રાખ્યો છે, તો વલસાડ જિલ્લો અવિરત કોરોના મહામારીથી સુરક્ષિત રહી, પ્રભુને પ્રાર્થના. જયશ્રીબેન પટેલ. જયશ્રીબેન, આજે જે અહીં આગળ જે હાટ બજાર શરૂ કરવામાં આવ્યા છે, શું હેતુ છે એની પાછળને, કયા કારણથી આ શરૂ કરવામાં આવ્યા છે? આજે જ્યારે આપણો દેશ કોરોના રોગથી પીડાઈ રહ્યો છે તો વેપારી દ્વારા જે ગામના લોકોને શોષણ કરવામાં આવી રહ્યું છે એને ધ્યાનમાં લઈને અમે ગ્રામજનોના સહકારથી, વેપારીઓના સહકારથી એ વિચાર કર્યો કે ગામ લોકો આજે શોષિત થઈ રહ્યા છે તો જે રાહત દરે એ લોકોને અનાજ મળી રહે એટલા માટે આ મુક્ત બજારનું આયોજન કરવામાં આવ્યું છે. મુક્ત બજારનો ફાયદો એ જ છે કે ગામના લોકોએ જે ખેડૂતોએ શાકભાજી નાખી છે, એ લોકોએ ઉગાડી છે, એ વેચી અને એ લોકો રોજીરોટી મેળવી શકે, અને જે આ અનાજ કરિયાણાની જે દુકાનો ચાલુ કરી છે એમાં એ લોકોને રાહત દરે મળી રહે. બીજું કે આના દ્વારા જે બહેનો લોકો જે રોજીરોટી આના દ્વારા મેળવી રહી છે એ લોકો પોતાનું ઘરનું ગુજરાન બી ચલાવી શકે, એટલા માટે આ ચાલુ કરવાનો અમારો એ હેતુ છે. મારું નામ કુંજાલી દીપકભાઈ પટેલ, હું એમએસસી પાર્ટ ટુમાં સ્ટડી કરું છું અને આજે હું તરબૂચનું વેચાણ કરું છું મારા ગામમાં. હું સૌથી પહેલાં મારા ગામના સરપંચ શ્રી જયશ્રીબેનને ધન્યવાદ આપવા માગું છું, કારણ કે આ લોકડાઉનના કારણે તરબૂચનું હોલસેલમાં અમે વેચાણ કરી શકીએ એમ નહોતું, ને અમે 3 એકર જેટલા તરબૂચ કરેલા હતા. એમ અમે ખૂબ જ ચિંતામાં હતા કે આટલું વેચાણ અમે ક્યાં કરશું એમ,
પણ જયશ્રીબેનના કારણે આજે આટલું વેચાણ શક્ય બન્યું છે. જેમણે મુક્ત બજારનું આયોજન કર્યું, જ્યાં અમે નફો બી નહીં અને નુકસાન બી નહીં થાય એ રીતે અમે વેચાણ કરીએ છીએ, જેના માધ્યમથી અમારા ગામને પણ ફાયદો થઈ રહ્યો છે. આ લોકડાઉનના કારણે અત્યારે કોઈ બી માર્કેટમાં બહારથી, ફોર એક્ઝામ્પલ આ બધા તરબૂચ મહારાષ્ટ્રી આવે છે, લોકડાઉનના કારણે મહારાષ્ટ્રી બોર્ડર પર બધું સીલ છે એટલે ત્યાંથી બી કંઈ આવતું નથી. એટલે આ ગામના જ ફ્રૂટ અમે ગામના લોકોને જ વેચી રહ્યા છીએ, જે અમને બી નફો થાય અને એમને બી નુકસાન નહીં જાય એ રીતે અમે વેચી રહ્યા છીએ. તમારી સાથે એવા કેટલા વેપારીઓ અહીંયા બેઠા છે જેમને આ પ્રકારની સમસ્યા છે? આ પ્રકારની સમસ્યા ઘણા બધા લોકોને છે, કારણ કે મારા ગામમાં મોસ્ટલી બહુ ઘણી બધી શાકભાજીઓ થાય છે. ફોર એક્ઝામ્પલ રીંગણ છે, ટામેટાં છે, ચોળી છે, ફ્લાવર છે, તો એ બધું એ લોકો ડાયરેક્ટ હોલસેલમાં આપે છે. ફોર એક્ઝામ્પલ અમારે અહીંથી કંઈ પણ ટ્રાન્સપોર્ટ કરવાનું હોય તો અમે નાનાપોંડા જઈને અમે ત્યાં આપીએ છીએ, પણ નાનાપોંડાથી અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં ઉમરગામ, વાપી, સેલવાસ ત્યાં ટ્રાન્સપોર્ટ થાય છે. પણ લોકડાઉનના કારણે સેલવાસ અને ડીએનએચનું પણ ત્યાં બોર્ડર સીલ છે, તેથી અહીંના પબ્લિક ત્યાં જઈ શકતા નથી, અને નાનાપોંડા પણ જઈએ તો ખાલી લોકલમાં જ ડિસ્ટ્રીબ્યુશન થાય છે. તો આ મુક્ત બજારના કારણે આજે ઘણી બધી પબ્લિક, ગામના લોકોને ઘણો ફાયદો થતો છે, કેમ કે એ લોકોનો પણ લોકડાઉનના કારણે એ લોકો બહાર જઈને સપ્લાય કરી શકતા નથી, જેના કારણે આ મુક્ત બજારના માધ્યમથી ગામના લોકો ગામમાં જ વેચાણ ચાલુ છે એમને. ખાસ કરીને આજે મુક્ત બજાર શરૂ કરવામાં આવ્યું છે, આવા મુક્ત બજારો અન્ય ગામના સરપંચોએ કરવા જોઈએ કે નહીં, શું કહેવું છે તમારું? મારા વ્યૂ પોઈન્ટથી મુક્ત બજાર બીજા ગામના લોકોએ પણ, સરપંચોએ પણ કરવું જોઈએ, જેના કારણે ફાયદો એ થશે કે ગામના જ લોકોનો પણ ફાયદો થશે, કે લોકોને બહાર જઈને કોઈ પણ શાકભાજીઓ લાવવી નહીં પડે, બધી શાકભાજીઓ ગામમાં મળી રહેશે.